नमस्कार विद्यार्थी मित्रों, हूँ भावेश गजेरा, विज्ञान अने टेक्नोलॉजी मारी आ चेनल मा आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत छे। आजे आपणे एक नवु प्रकरण शुरू करवा जई रह्या छीए अने आ नवु प्रकरण छे प्रकरण नंबर 6, जेमा एनु टाइटल छे वनस्पति पेशी अने प्राणी पेशीओ। आनी अगाउ प्रकरण नंबर 5 भणी गया, प्रकरण नंबर 5 आपणे शीखी गया। आ प्रकरण नंबर 5 नी अंदर सजीवना पायाना एकम विषेनी आपणे चर्चा करी। हवे ए सजीवना पायानो जे ए एकम छे, ए पायाना एकम नी अंदर ज्यारे दरेक सजीवो जे पोतपोताना जे नियमित जे जैविक क्रियाओ कार्यो करवाना होय, ते कार्यो करवा माटे कई अलग प्रकारनी व्यवस्था थती होय अने ए व्यवस्था आपणे अहींया भणवानी छे। ચાલો સૌથી પહેલા એવું કીધું છે કે એક કોષીય સજીવો અને બહુકોષીય સજીવોની અંદર જે કાર્ય થાય છે એ કાર્યની તુલના એકબીજા સાથે કઈ રીતે કરી શકાય, એક કોષીય સજીવોમાં અને બહુકોષીય સજીવોમાં થતા વિવિધ કાર્યોની તુલના, તો પહેલી વાત છે કે એક કોષીય સજીવની અંદર બધા જ કાર્યો જે પાયાના પરિરૂપ કાર્યો છે એ પાયાના કાર્યો એક જ કોષ દ્વારા થાય છે। એક કોષીય સજીવોમાં પાયારૂપ કાર્યો જે છે એ બધા જ પાયારૂપ કાર્યો એક જ કોષ દ્વારા થાય છે। દાખલા તરીકે અમીબા એક જ કોષ દ્વારા ગતિશીલતા ધરાવે છે, એક જ કોષ છે એક જ કોષ દ્વારા ગતિશીલતા ધરાવે છે, એનો અર્થ એવો થાય છે કે પ્રચલન માટે એ એના એક જ કોષની અંદર આવેલી કોઈ વિશિષ્ટ રચનાનો ઉપયોગ કરતું હશે, બરાબર છે। બીજી વાત, દાખલા તરીકે અમીબા એક જ કોષ દ્વારા ગતિશીલતા ધરાવે છે, બીજું ઉદાહરણ છે કે એક જ કોષ દ્વારા ખોરાકનું અંતઃગ્રહણ કરે છે અને એ એક જ કોષ દ્વારા શ્વસન વાયુઓનો વિનિમય, શ્વસન વાયુઓના વિનિમય સાથે શ્વસન નકામા દ્રવ્યોને બહાર કાઢવાની ક્રિયા ઉત્સર્જન, આ બધી જે ક્રિયાઓ છે આ દરેકે દરેક ક્રિયાઓ અમીબા એક જ કોષ દ્વારા કરે છે। આ બધી જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ અમીબાના શરીરમાં અમીબા પોતે એક જ કોષ દ્વારા દર્શાવે છે। જ્યારે બહુકોષીય સજીવોમાં કોષોની સંખ્યા લાખો કરોડોની અંદર હોય, કેટલી હોય એ કઈ નક્કી હોય નહીં, તો એમાં વિશિષ્ટ કાર્ય ભિન્ન કોષોના સમૂહ દ્વારા કરવામાં આવે છે। એમાં જે આ બધી ક્રિયાઓ છે આ ક્રિયાઓ માટે કોષોનો સમૂહ આવેલો હોય અને એ કોષોનો સમૂહ જે કાર્ય કરવાનું છે એ કાર્ય પૂર્ણ ક્ષમતાથી, વિશિષ્ટ કાર્ય જે કરવાનું છે એ કાર્ય પૂર્ણ ક્ષમતાથી કરે છે। દાખલા તરીકે સ્નાયુ કોષો, તો સ્નાયુ કોષોની સંકોચન અને શિથિલતાની જે વિશેષતા છે તે કે સંકોચાવું અને વિસ્તારવું, આ જે વિશેષતા છે એના આધારે સ્નાયુ કોષો કયું કાર્ય કરે છે, તો કે હલન ચલનનું કાર્ય દર્શાવે છે। ચેતાકોષો સંદેશાઓનું વહન કરે છે, આપણને ગરમી લાગે હાથે ગરમ દજાય તો આપણે હાથને તરત જ પાછો ખેંચી લઈએ છીએ, એ ક્રિયા ચેતાકોષો દ્વારા થાય છે। રુધિર શ્વસન વાયુઓનો વિનિમય, ખોરાક અંતસ્ત્રાવ ઉત્સર્ગ દ્રવ્યો, આ બધા દ્રવ્યોનું વહન સમગ્ર શરીરમાં સેના દ્વારા થાય છે, તો કે રુધિર દ્વારા થાય છે। એટલે જુદા જુદા કાર્યો કરવા માટે વિશિષ્ટ કાર્ય કરતા કોષોનો શું હોય છે, સમૂહ હોય છે। આ પ્રાણીઓની વાત થઈ, વનસ્પતિમાં પણ આવું હોય છે કે વનસ્પતિની અંદર પાણી અને ખોરાકનું વહન કરવા માટે
वाहक पेशियों आयोजन थयेलू हो अन्नवाहक पेशी अने जलवाहक पेशी एवी बे पेशीओ हो बात आपणे करी रह्या बराबर एटले वनस्पतिमां पाणी अने खोराकनुं वहन करवा माटे वाहक पेशीओ आवेली हो बहुकोषीय सजीवोनी अंदर आ रीते कार्यनी वहेंचणी थयेली हो बहुकोषीय सजीवोमां आ रीते कार्यनी वहेंचणी थयेली हो એ કાર્યની વહેંચણીને આપણે કહીએ છીએ સમવિભાજન. એ જે કાર્યની વહેંચણી થાય છે એ કાર્યની વહેંચણીને કહેવામાં આવે છે શ્રમ વિભાજન. બરાબર, તો એકકોષીય સજીવો અને બહુકોષીય સજીવોમાં થતા વિવિધ કાર્યોની સમજૂતી આપો. તો એકકોષીય સજીવોમાં એક જ કોષ દ્વારા બધા જ પાયાના કાર્યો થાય છે. દાખલા તરીકે અમીબા એક જ કોષ દ્વારા ગતિશીલતા ધરાવે છે. અમીબા એક જ કોષ દ્વારા ખોરાકનું અંતગ્રહણ, શ્વસન વાયુનો વિનિમય, શ્વસન ઉત્સર્જન જેવી ક્રિયાઓ કરે છે. બહુકોષીય સજીવોમાં કોષોની સંખ્યા લાખો કરોડોમાં હોય છે. વિશિષ્ટ કાર્ય અને ભિન્ન કોષોના સમૂહ દ્વારા એ ક્રિયાઓ કરે છે, કાર્ય કરે છે. કોષ સમૂહ નિયત કાર્ય પૂર્ણ ક્ષમતાથી કરે છે. દાખલા તરીકે સ્નાયુ કોષો સંકોચન અને શિથિલન દ્વારા હલનચલન દર્શાવે છે. ચેતાકોષો સંદેશાઓનું વહન કરે છે. રુધિર શ્વસન વાયુ ખોરાક અંતઃસ્ત્રાવ ઉત્સર્જ દ્રવ્યો વગેરેનું વહન કરે છે. વનસ્પતિમાં પાણી અને ખોરાકનું વહન વાહક પેશીઓ દ્વારા થાય છે. આમ બહુકોષીય સજીવોમાં કાર્યની વહેંચણી થયેલી હોય છે. આ કાર્યની વહેંચણીને શ્રમ વિભાજન કહે છે. હવે પાઠની અંદર આપણે જે ટાઇટલ છે પેશી કોને કહેવાય, તો શરીરમાં નિશ્ચિત સ્થાનમાં નિશ્ચિત કાર્ય કરતા વિશિષ્ટ કોષોનો સમૂહ આવેલો હોય છે. વનસ્પતિ શરીર હોય કે પ્રાણી શરીર હોય એ બંનેમાં નિશ્ચિત સ્થાનમાં એટલે કોઈ ચોક્કસ અંગમાં નિશ્ચિત કાર્ય કરતા ચોક્કસ કાર્ય કરતા કોષોનો સમૂહ આવેલો હોય છે. અને આ કોષોના સમૂહને આપણે શું કહીએ છીએ, તો કે પેશી. અહીંયા પેશીની કાર્યક્ષમતા વધારવા માટે એનું કાર્ય સરળતાથી થઈ શકે એ માટે આ જે પેશીઓ છે એ પેશીઓ યોગ્ય ક્રમમાં જરૂરિયાત મુજબ યોગ્ય ક્રમમાં ગોઠવાયેલી હોય છે. દાખલા તરીકે રુધિર, અન્નવાહક અને સ્નાયુ. બરાબર, ચાલો આગળ. વનસ્પતિ અને પ્રાણીઓમાં પેશીય આયોજનની તુલના સરખામણી કે વનસ્પતિ અને પ્રાણીઓની અંદર આ પેશી આયોજન એકબીજાથી જુદું પડતું હોય તો એ કઈ રીતે એકબીજાથી જુદું પડતું હશે? તેમાં સૌથી પહેલું છે વનસ્પતિ. વનસ્પતિ ગતિ કરતી નથી એટલે ગતિશીલ નથી, એક સ્થાને સ્થાપિત હોય છે, એક જ સ્થાને રહે છે, બીજી કોઈ જગ્યાએ જતી નથી. બીજી વાત, મોટા ભાગની પેશીઓ જે છે એ આધાર અને મજબૂતાઈ માટે સંરચનાકીય રીતે કેવું હોય છે, મૃત હોય છે. સંરચનાકીય રીતે મૃત હોય એટલે કે આધાર માટે થઈને તેમજ એવું કહેવાય કે મજબૂતાઈ માટે થઈને એ જે પેશીઓ છે એ પેશીઓ મૃત છે. એટલે બે વસ્તુ થઈ, એક તો ગતિ કરતું નથી, વનસ્પતિ ગતિશીલ નથી, અને બીજું એના કોષો કેવા હોય, મૃત. એટલા માટે વનસ્પતિ પ્રાણીની તુલનામાં ઉર્જાનો વપરાશ કેવો કરે છે, ઓછો કરે છે. બીજી એક વાત, એની વૃદ્ધિ અમુક પ્રદેશ કે ક્ષેત્ર સુધી સીમિત હોય. આનો અર્થ એવો થયો છે કે વનસ્પતિના પ્રત્યેક અંગો એક સરખી રીતે વૃદ્ધિ પામતા નથી. વનસ્પતિના પ્રત્યેક અંગો એક સરખી રીતે વૃદ્ધિ પામતા નથી. દાખલા તરીકે પર્ણ છે તો પર્ણની જે સાઈઝ હોય એ પ્રમાણે જ વૃદ્ધિ પામશે, પછી એનાથી વધારે વૃદ્ધિ પામશે નહીં. બરાબર, એટલે વૃદ્ધિ કેટલાક પ્રદેશો અને ક્ષેત્ર સુધી સીમિત હોય છે. બીજું, વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની નિશ્ચિતતા હોય. મૂળ અને પ્રકાંડ એ વર્ધમાન છે, ફળ વર્ધમાન હોતું નથી. એટલે વર્ધમાન પ્રદેશોની કેવી હોય, નિશ્ચિતતા હોય. સ્થાયી છે એટલે પ્રજનન માટે કોઈ જ અનુકૂલનની જરૂરિયાત હોતી નથી.
प्रचलन माटेना कोई अंगो बनावानी केवी कोई विशिष्ट जरूरियात होती नथी। आ वनस्पति विषय, प्राणियों विषय, तो प्राणियों जे छे ए आहार प्रजनन रहेठाण माटे सतत विचरण करता होय छे, अने एटले मोटा भागनी पेशी एमां केवी होय जीवन। हवे प्रजनन करवू तेमज पेशीओ बधी जीवंत होवी एटले प्राणियोंनी अंदर आ वनस्पतिनी तुलनामां ઉર્જાનો વપરાશ કેવો થાય છે? વધુ થાય છે। કોષીય વૃદ્ધિ સમાન દરેક અંગની અંદર કોષોમાં જે વૃદ્ધિ થાય છે એ કોષોની અંદર થતી વૃદ્ધિ સમાન હોય છે। વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની નિશ્ચિતતા હોતી નથી, એટલે એવું નથી હોતું કે આ અંગોની જ વૃદ્ધિ થાય, આ અંગોની વૃદ્ધિ ન થાય, એવું હોતું નથી। અને પ્રચલન માટે અંગ તંત્રોના વિકાસ માટે વિશિષ્ટ અનુકૂલનની આવશ્યકતાની જરૂર પડે છે કે પ્રાણીઓમાં પગ હોય, જળચર પ્રાણીઓને મીનપક્ષ હોય, પક્ષીઓને પાખો હોય, એટલે પ્રચલન માટે અલગ અલગ પ્રકારના અનુકૂલન દર્શાવેલા હોય છે। તો પ્રશ્ન થાય આપણો, વનસ્પતિ અને પ્રાણીમાં પેશી આયોજનની તુલના સમજાવો। તો વનસ્પતિ ગતિશીલ નથી, તે એક સ્થાને સ્થાપિત હોય છે, મોટા ભાગની પેશીઓમાં આધાર અને મજબૂતાઈને લીધે સંરચનાકીય મૃત હોય છે, પ્રાણીની તુલનામાં ઊર્જા ઓછી વાપરે છે, વૃદ્ધિ માટે વનસ્પતિની વૃદ્ધિ અમુક પ્રદેશ કે ક્ષેત્ર સુધી સીમિત હોય છે, વર્ધમાન કે અવર્ધમાન પ્રદેશોની નિશ્ચિતતા હોય છે, સ્થાયી હોવાથી પ્રચલન માટે કોઈ આવશ્યકતાની જરૂર હોતી, અનુકૂલનની જરૂર હોતી નથી। પ્રાણીઓ પ્રાણીઓમાં આહાર પ્રજનન અને રહેઠાણ માટે સતત વિચરણ કરે છે, મોટા ભાગની પેશી જીવંત હોય છે, વનસ્પતિની તુલનામાં વધુ ઊર્જાનો વપરાશ કરે છે, કોષીય વૃદ્ધિ સમાન છે, વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની નિશ્ચિતતા હોતી નથી, અને પ્રચલન માટે ચોક્કસ અંગતંત્રોના વિકાસ માટે અનુકૂલનની આવશ્યકતા હોય છે। તો વનસ્પતિની પ્રાણીઓની સાપેક્ષમાં વનસ્પતિની અંદર જીવન પર્યંત વિભાજન થાય છે, અને આ વિભાજન અમુક વિસ્તાર સુધી સીમિત છે, એટલે પ્રાણીઓની અંદર પેશીઓ જે છે એ પેશીઓનું બે ભાગમાં વર્ગીકરણ કરેલું છે, વર્ધમાન અને સ્થાયી પેશી, બરાબર। આવું શા માટે છે? કે વિભાજન ક્ષમતા છે, વિભાજન ક્ષમતા અમુક વિસ્તારો સુધી સીમિત હોય અને જીવન પર્યંત સતત વિભાજન ચાલતું હોય, એટલે બે ભાગમાં આપણે એને વર્ગીકૃત કરેલ છે। પ્રાણીઓની અંદર આ વસ્તુ જોવા મળતી નથી। તો વર્ધનશીલ પેશી, પેશીનો સૌથી પહેલો પ્રકાર વર્ધનશીલ પેશી, જે પેશીના કોષો સતત કોષ વિભાજન પામી નવા કોષોનો ઉમેરો કરતા હોય એવી પેશીને વર્ધનશીલ પેશી કહે છે। જે પેશીના કોષો સતત કોષ વિભાજન પામી નવા કોષોનો ઉમેરો કરતા હોય એવા કોષોને, એવી પેશીને વર્ધનશીલ પેશી કહેવાય। અહીંયા વર્ધનશીલ પેશીની વાત શું છે? તો કે વૃદ્ધિ જે છે વનસ્પતિની એ નિશ્ચિત પ્રદેશોમાં સીમિત હોય છે, નિશ્ચિત પ્રદેશોમાં સીમિત હોય છે, અને જે પ્રદેશોની અંદર આ વૃદ્ધિનું કાર્ય સતત થતું હોય એવા સ્થાનોમાં જ વર્ધનશીલ પેશી આવેલી હોય, બાકી વર્ધનશીલ પેશીઓ આવેલી હોતી નથી। તો અહીંયા સ્થાનના આધારે વર્ધનશીલ પેશીના ત્રણ પ્રકારો આપેલા છે, એક અગ્રસ્થ વર્ધનશીલ પેશી, બે આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી, અને ત્રણ પાર્શ્વીય વર્ધનશીલ પેશી। અગ્રસ્થ વર્ધનશીલ પેશી, અગ્ર સ્થાન, અગ્રભાગ, વનસ્પતિના મૂળની ટોચ, મૂળની ટોચને આપણે કહીએ મૂલાગ્ર, અને પ્રકાંડની ટોચને આપણે કહીએ પ્રરોહાગ્ર। મૂલાગ્ર અને પ્રરોહાગ્રમાં અગ્રસ્થ વર્ધનશીલ પેશી આવેલી હોય, એટલે આ પ્રકાંડની આપણે આ રીતે આમ વાત કરતા હોઈએ તો આ જે ટોચનો ભાગ છે એ ટોચના ભાગ ઉપર આ અગ્રસ્થ વર્ધનશીલ પેશીઓ આવેલી છે। એનું કાર્ય નવા કોષોનું સર્જન કરે, અને આ નવા કોષો સતત આ ટોચ તરફ ઉમેરાતા હોય એટલે મૂળ અને પ્રકાંડની લંબાઈમાં શું થાય? વધારો।
मूल अने प्रकारनी लंबाई में, मूल अने प्रकारनी लंबाई में वधारो करवो ए वनस्पतिनी प्राथमिक जरूरियात छे। एटले अहींया प्राथमिक वृद्धि करे छे एवुं कहेवाय, केवुं कहेवाय? प्राथमिक वृद्धि करे छे एवुं कहेवाय। बीजुं आंतरविष्ट वर्धनशील पेशी, आंतरग्राह्य स्थान बे स्थायी पेशीनी वच्चे आंतरगांठनी बन्ने बाजू पर्णतल प्रदेश, आंतरगांठ वनस्पति में जे प्रकांड आवेलू होय ए प्रकांड में बे गांठ वच्चेनो भाग शेरडी, शेरडीनो जे भाग आपणे फेंकी दईए छीए गांठ अने जे भाग आपणे मजा लईने चूसीए छीए ए भागने कहेवाय आंतरगांठ। ए आंतरगांठनी अंदर आवेलू होय अने पर्णतल प्रदेश, पर्ण जे भागथी डाळियो साथे जोडायेलो होय ए भागने कहेवाय पर्णतल प्रदेश। એ પર્ણતલ પ્રદેશમાં આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આવેલી હોય, કાર્ય આંતરગાંઠો વચ્ચેનું અંતર વધારે છે, એટલે આમ આ રીતે બંને તરફ કોષોમાં વધારો કરીને એ વૃદ્ધિ વધારે છે। પાર્શ્વીય વર્ધનશીલ પેશી મૂળ અને પ્રકાંડના પરિઘીય વિસ્તાર, આ મૂળનો ગોળાકાર ભાગ આડો છેદ લઈએ તો આમ થાય અને આ વિસ્તાર જે છે એને કહેવાય પરિઘી વિસ્તાર। આ પરિઘી વિસ્તારમાં એ પાર્શ્વીય વર્ધનશીલ પેશી આવેલી હોય એનું કાર્ય મૂળ અને પ્રકાંડનો ઘેરાવો વધારે છે। તો 3 માર્ક્સનો પ્રશ્ન થાય વર્ધનશીલ પેશી એટલે શું, સ્થાનના આધારે વર્ધનશીલ પેશીના પ્રકારો જણાવો। જે પેશીના કોષો સતત કોષ વિભાજન પામી નવા કોષોનો ઉમેરો કરતા હોય એ પેશીને કહેવાય વર્ધનશીલ પેશી। વર્ધનશીલ વનસ્પતિની વૃદ્ધિ નિશ્ચિત પ્રદેશોમાં સીમિત હોય છે, આથી આવા સ્થાનોમાં વર્ધનશીલ પેશી આવેલી હોય છે। સ્થાનના આધારે વર્ધનશીલ પેશીના 3 પ્રકારો છે, અગ્રસ્થ, આંતરવિષ્ટ, પાર્શ્વીય। અગ્રસ્થ મૂળની ટોચ અને પ્રકાંડની ટોચ નવા કોષોનું સર્જન કરીને મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે પ્રાથમિક વૃદ્ધિ। આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી સ્થાન આંતરગ્રાહ્ય સ્થાન બે સ્થાયી પેશીની વચ્ચે આંતરગાંઠની બંને તરફ પર્ણતલ પ્રદેશમાં, કાર્ય આંતરગાંઠો વચ્ચેનું અંતર વધારે। પાર્શ્વીય વર્ધનશીલ પેશી સ્થાન દ્વિદળી વનસ્પતિના મૂળ પ્રકાંડના પરિઘીય વિસ્તારમાં અને કાર્ય મૂળ અને પ્રકાંડનો ઘેરાવો વધારે છે। વિદ્યાર્થી મિત્રો આ અગત્યનું પ્રકરણ છે, તો આખો વિડીયો સંપૂર્ણ જોયા પછી તમને જે પ્રશ્નો આપવામાં આવે એ પ્રશ્નો તમારી નોટની અંદર ઉતારી લેવા। નવો વિડીયો અપલોડ કરીએ ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ।